પ્રકોપ વર્તાઈ રહ્યો છે ગરમી વચ્ચે એકતાલીસ ડિગ્રી અનેક એવા શહેરો કે જ્યાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે અને આ સાથે અંગ ઉનાળાની ગરમી શરૂઆત થઈ ચુકી છે આ સાથે તંત્ર દ્વારા લોકોને કામ ન હોય તો બપોરના સમયે ઘરની બહાર કરવા માટે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા હાર્દિક ભટ્ટ હાર્દિક સમગ્ર રાજ્યમાં હવે કાળ જર્મી ની પ્રકોપ વધી ગયો છે અને અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ તો હંમેશા ગરમીથી શેકાતું આવ્યું છે વધુ બે દિવસ યલો એલર્ટ અમદાવાદમાં એલર્ટ છે તે આપવામાં આવ્યો છે અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે હજુ પણ બે થી ત્રણ ડિગ્રી તાપમાન છે તે વધવાનું છે લગભગ તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે તે પહોંચવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ જો શહેરોની વાત કરવામાં આવે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા તમામ જગ્યા ઉપર રાજકોટ તમામ જગ્યાએ જે છે ત્યાં આગળ ગરમીનો પારો છે તે ઉચકાવાનો છે બે થી ત્રણ ડિગ્રી તાપમાન છે તે વધવાની શક્યતાઓ આપવામાં આવી છે ખાસ જો કચ્છની વાત કરવામાં આવે કચ્છમાં તાપમાન સૌથી વધારે વધવાનું છે અને હીટવેવ ની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે એટલે જે પ્રકારે ગરમી વધી રહી છે તે પ્રકારે ડોક્ટર્સ પણ કહી રહ્યા છે કે બપોરના સમયે જો બહાર નીકળો તો વધારેમાં વધારે પાણીનું અને લિક્વિડનું સેવન કરવું જોઈએ અને ખાસ બપોરના સમયે વૃદ્ધોએ અને બાળકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ કારણ કે સૌથી વધારે જો લૂ લાગવાની સંભાવના હોય તો બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે રહેતી હોય છે એટલે અત્યારે હવામાન વિભાગ દ્વારા જે અમદાવાદ શહેરમાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને તાપમાન છે તે વધવાની શક્યતા પણ આપવામાં આવી છે જી આભાર